જો એક આંખો આવ્યો છે રાતે અને પગમાં ફ્રેક્ચર છે. આ પગની અંદર જે ગાય લઈ આવી, સરપ્રાઈઝ આપી દીધી આપણે. હવે બંનેની જોડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. જે માતાજી, મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો. અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે. પાંજરાપુર એ માંદાવરા વાડામાં જ છે. અને માંદાવરા વાડામાં આવવાનું આપણું કારણ એ જ કે અહીંયા સામે જોઈ શકો છો એક આંખો આવ્યો છે રાતે અને પગમાં ફ્રેક્ચર છે. આ પગની અંદર જો તો એને અત્યારે છે પ્લાસ્ટર આપણે કરવાનું છે. તો એ પ્લાસ્ટરની તૈયારી કરવા માટે આપણે જઈએ છીએ હોસ્પિટલની અંદર. પીઓપી બેન્ડેજ ને બધું જે લઈ આવવાનું હશે બધું લઈ આવીએ અને પછી એને પ્લાસ્ટર કરીએ. તો આપણે આંખાને છે પ્લાસ્ટર કરી નાખ્યું છે એકદમ ઓકે. અને આંખો શું ખરાબ એવો ને કે ગરમી ચડાવી નાખી, પણ છતાં આપણે છે એને બે ભાન કરી અને પ્લાસ્ટર કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ. અત્યારે સૂતો છે અને આપણે જવાનું છે અત્યારે પાબુશ્રી, ત્યાં કને જે આપણે ઘેટા બકરા છે એને ડીવર્મિંગ કરવાનું છે અને વેક્સિનેશન કરવાનું છે. તો અમે ત્રણ જણા જઈએ છીએ. તો જોઈએ હવે શેમાં જાય છે. પહેલાં દવા અને વેક્સિન બધું લઈ લે હોસ્પિટલની અંદરથી અને પછી જશું પાબુશ્રી. અને પછી ત્યાંથી રિટર્ન આવશું ને ત્યારે ત્યાં સુધીમાં અહીંયા આંખો ઊભો થઈ ગયો હશે. તો પછી હું તમને પ્લાસ્ટર બતાવીશ. તો અત્યારે બધી તૈયારી કરીને જાય પાબુશ્રી. તો આપણે બધી દવાઓ અને બધું વેક્સિનેશન ને બધું, ભાઈ વેક્સિન આજે ભૂલાઈ ગઈ છે, લઈ આવજો અંદર ફ્રીજમાંથી. અહીંયા સામે ઓફિસની સામે રૂમ રહ્યો ને એમાંથી. અને ગાડીની ચાવી આવી ગઈ છે, ગાડી આપણે લઈને જવાનું છે. આ જો મરેલ હાલતમાં છે ને એને આપણે છે હમણાં સાફ સફાઈ કરીને પછી લઈ જાય. આને ભગત નવરાવીને લઈ જાય બાબુશ્રી. બેઠા હો ક્યારે કે નહીં આમાં સામે સામેના રૂમ માં? હા ત્યાં આવું ફ્રીજ નહીં પાણી નું એમાં નીચે. તો ગાડી ચાલુ થઈ ગઈ છે, 15 દિવસે ચાલુ કરી. તો એ એક સ્લેબમાં ચાલુ થઈ ગયો. તો ભલે હાલ ગોઠવાઈ ગયા છે. તો હાલો કૃષ્ણ ભગવાન નું નામ લઈને જય. તો આપણી ગાડી તો પહોંચી તો ગઈ છે અહીંયા પાબુશ્રી. કેમ ભગત મજા આવી ને? તો બસ. અને બાકી અહીંયા જો ઘેટા બકરામાં પૂરેલા છે ને આપણી બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે વેક્સિન અને ડીવર્મિંગ છે એ ચાલુ કરીએ. તો આપણે લગભગ 200 જીવને છે એ દવા પાઈ દીધી અને વેક્સિન કરી નાખ્યું. સામે જોઉં બકરી ને બકરા બધા મિક્સમાં છે. અને જે ઘેટાને હતા એ આજે અડાવી દીધા છે. હવે એને કાલે વારો, કારણ જ્યારે આજ બપોર સમય મળે તો ત્યારે. અને બાકી જોઈ શકો સામે છે એ વાડાની અંદર ઢોરા જાય છે. અને હવે આપણે જવાનું છે બીજા 101 છે એ અલગ વાડામાં પૂરેલા છે. તો એની દવા પાઈ દે અને એની વેક્સિન કરી નાખીએ. અને અત્યારે લગભગ 12 વાગી ગયા છે અને ગરમી ચિકાર છે. તો ધીમે ધીમે બધું કામ કરીએ છીએ અને બધું અહીંયા કામ ચાલુ જ છે. તો બકરા બકરીમાં છે એ આપણે ડીવર્મિંગ અને વેક્સિનેશનનું કામ ઓકે થઈ ગયું છે. અને અત્યારે જો થોડું મોડું થઈ ગયું, બપોર પછી આડી ગયા છે બકરાઓ. અને ઘેટા વહેલા આડી ગયા હતા, હવે એનો કાલે વારો ઘેટા બકરાનો. અને બકરામાં અને બકરીમાં છે ડીવર્મિંગ અને વેક્સિનેશન થઈ ગયું. અને અત્યારે જાય છે આડવા. અને આપણે હવે અહીંયા કંઈ કામ રહેતું નથી. હવે જઈશું આપણે સ્થાનિક વિભાગમાં અને ત્યાં કને જઈ અને હું આંખો ચેક કરીએ અને કંઈ બીજો કેસ આવ્યો હોય તો એ જોઈએ. તો આપણે પાબુશ્રીથી પછી સ્થાનિક વિભાગમાં આવ્યા હતા અને ત્યાં પહોંચ્યા ત્યાં ઘણું મોડું થઈ ગયું હતું. અને કંઈ ઇમરજન્સી કેસ હતો નહીં, જે આપણે ઓપરેશન કરેલા છે એ બધાને છે આપણે જે ટિંચર આયોડીને નાખી નાખવાનું હતું. તો એ બધું છે આપણે બપોર પછી છે એ કરી નાખશું. અને બસ આપણે સ્થાનિક વિભાગમાં પહોંચ્યા ને ત્યાં છે મહેશભાઈનો ફોન આવ્યો કે એ ગાય લઈ આવી, સરપ્રાઈઝ આપી દીધી આપણે. તો આપણે સીધા છે અહીંયા ઘરે જ આવી ગયા હતા. અને તમે અહીંયા ગાય જોઈ શકો છો. આ બધા લોકો છે એ લઈને આવ્યા છે, ચેતનભાઈ બધા છે અહીંયા. અને આ ગાય એની વાછડી જો કેવી છે. આપણે શું કઈ આઈડિયા નતો ને એમ જ છે. અત્યારે ફોન આવ્યો કે ગાય લઈ આવ્યા છે તો આવો સીધા ઘરે. તો આપણે આપણી ગૌશાળા એને ગયા ને સીધા અહીંયા જાય. જો કેવી ભલી હે ને, રાંજી નામ છે રાંજી. નીચે વાછડી છે, 10 દિવસ છે આવી આણંદ. તો તમને કેવી આ ગાય લાગી કોમેન્ટ કરીને કહેજો, બધી બતાવી દઉં તમને. તો તમને ગાય બતાવીને પછી આપણે જમી લીધા હતા અને જમીને પછી થોડી વાર બેઠા. અને હવે છે ફરી પાંજરાપુર જવાનો સમય થઈ ગયો છે આપણો. આપણી વ્યવસાય તો આજે પહોંચ્યા જ નહીં આપણે. તો ગાય જો અહીંયા બહાર હતી ને ત્યાંથી અહીંયા અંદર લઈ લીધી છે અને શાંતિથી બેસી ગઈ. અને એની વાછડી અહીંયા સૂતી છે.
તો એ અત્યારે તો અંદર છે અને હવે સાંજે વળી જોશું અને આપણે જઈએ પાંજરાપુર. તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને સીધા આપણે વાડાની અંદર આંખો તમને બતાવવા માટે. તો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, પ્લાસ્ટર થઈ ગયું છે અને અત્યારે જો કમ્પ્લીટ ઊભો છે આંખો. સવારે ઇન્જેક્શન ને બધું આપી દીધું હતું એટલે એ કંઈ જરૂર નથી અત્યારે. હવે થોડી વારની અંદર જ એને ખાણ મૂકશે એટલે એ ખાઈ લેશે અને એના સિવાય તો બીજું કાંઈ અહીંયા કેસ છે નહીં. હવે બાજુના વાડામાં જાય ત્યાં જોઈ લે, કાંઈ નવો કેસ હોય તો એ ચેક કરીએ અને ન હોય તો જે ઓપરેશનવાળી ગાયો છે એ બધાને ટિંચર આયોડિન નાખીએ. તો આપણે અહીંયા બાજુના વાડામાં આવી ગયા હતા અને ત્રણે ત્રણ ઓપરેશનવાળી ગાયોને છે આપણે ટિંચર આયોડિન નાખી દીધું અને એના સિવાય એક ગાય છે ડ્રેસિંગવાળી હતી. અહીંયા સામે જોઈ શકો છો પગ ભાંગલ છે અને અંદર પંચર હતું જે આપણે બે ત્રણ દિવસ પહેલાં જેનું પ્લાસ્ટર કાપ્યું છે એની ડ્રેસિંગ કરી નાખ્યું છે. અને એના સિવાય કાંઈ નવો કેસ છે નહીં, બધું ઓકે રિપોર્ટ છે. તો હવે જશું આપણે હોસ્પિટલની અંદર, કારણ કે ગરમી આજે તો એટલી છે ને કે એની વાત છોડી દો તમે. થોડી વાર અંધાર આવી જાય અને પાછો હાલ્યો જાય અને તડકો આવી જાય છે, વરસાદ આવતો નથી. બાકી આ તો શું છે, સ્કિન ડિસીઝ કરી નાખે એવી ગરમી છે, વાત છોડી દો. અને હવે આપણે છે પાંજરાપુરથી સીધા આવ્યા છે અહીંયા મોવડી લેવા માટે. જો આટલી વાટી છે, આજે તો ઘણી વાટી નથી, તો આ તો એક ભારીમાં જ આવી જાય સરસ, એક ભારીમાં જ ભરીને હાલે જાય આટલી જ છે. જો આટલી, કારણ કે શું હજી આ મવડી છે નાની છે ને કાચી છે ને એટલા માટે આપણે છે દૂધણી ગાયો માટે બીજે બંધાવી લીધી અને આપણે જે પાછળના પાકળ માલ છે ને એના માટે અહીંયાથી વાટીએ એટલા માટે જ છે આપણે થોડી વાટી હતી હમણાં ભરીને પછી જાય ગૌશાળાએ. તો મવડી લઈને આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને આજે ગૌશાળાએ છે અહીંયા પાછળની સાઈડ બાઇક લઈએ અહીંયા સોસાયટીમાંથી. એટલે શું સીધો અહીંયા પાછળ આપણે ચરો નાખો તો એ વાડામાં સીધું આપણે આવી શકીએ. તો જોઈ શકો છો બધા ખાવા માંડ્યા હે. હા તો જો બધા હે એમાં લાઈનમાં ખાય છે અને હવે તો અહીંયા વાડાની અંદર કાંઈ નાખવાનું નથી. હવે જશું આપણે ખોર ને ભૂસો લેવા માટે, કારણ કે પૂરો થઈ ગયો છે એટલે. તો પાછળના વાડામાં નીણનું કામ કરીએ ને પછી આપણે જવાનું હતું ખોર ભૂસો લેવા માટે. તો એ પછી લઈ આવ્યા હતા અને એના પછી તો કાંઈ સમય જ ના મળ્યો, કારણ કે ખાણ બનાવવાનું બધું બાકી હતું. તો આપણે ખાણ બનાવ્યા અને હર્ષદે ગાયને દોવાઈ કરી અને અત્યારે જોઈ શકો છો ગાય બધી દોવાઈનું કામ ઓકે થઈ ગયું છે, ખાણ ખાવાનું ઓકે થઈ ગયું છે અને અત્યારે બીજી વાર પાણી પાય છે અત્યારે. તો અહીંયા છે જેને પાણી પીવું હશે હવાડે જશે અને પી લેશે અને પછી પોતપોતાના ખીલે બાંધીને પછી મવડી નીણ કરવાની છે. મવડી અહીંયા જ છે તો એ બધું કામ કરી નાખીએ ને પછી જશું ઘરે. તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા અને ઘરે જોઈ શકો છો હમણાં આપણે અહીંયા પહોંચ્યા ને ત્યારે બંને બેઠી હતી ને એવી મસ્ત લાગતી હતી. આ ધોર અને આનું નામ શું હતું હું તો ભૂલી ગયો, રાંજી રાજી રાંજી રાજી એવું કંઈક છે, રાજી રાંજી બંને એવી મસ્ત બેઠી હતી. પણ આપણે વ્લોગ ચાલુ કરે ને ત્યાં જ ઊભી થઈ ગયા ધોર. હવે બંનેની જોડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે ત્યાં દોવામાં કેમ કર્યું છે ને હવે મહેશભાઈ અહીંયા છે નહીં, નહીં તો પૂછા કરી લે. અને મેં તમને બપોરે આ કેટલામાં લઈ આવ્યા અને ક્યાંથી લઈ આવ્યા એ જે જણાવ્યું હશે ઠીક છે, નહીં તો અત્યારે ફરી જણાવી દઉં તમને. 75,000 રૂપિયા દઈને મહેશભાઈ આ લઈ આવ્યા છે અને ખાવડા સાઈડથી લઈ આવ્યા છે અહીંયાથી આપણે 100 કિલોમીટરની આસપાસથી. અને જો અત્યારે અહીંયા બેઠી છે આરામથી, ફાવી ગયું લાગે હવે તો. અને આ ગાયની આ વાછડી છે અને આની અહીંયા સામે છે જો, તો એ જ છે. હવે જે હશે એ હું તમને બીજું કાલે જણાવીશ. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં.